પારડીમાંથી હજની યાત્રા જઈ રહેલા મુસ્લિમ પરિવારોને કોંગ્રેસ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પારડી વલસાડ જાપાના જેબુન નિશા કોમ્પ્લેક્સમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો પવિત્ર મક્કા મદીનાની યાત્રાએ જઈ રહ્યા છે, જેઓને કોંગ્રેસના અગ્રણી ભરત પટેલ, હેમંત પટેલ અને હિતેશ પટેલ સહિતના કાર્યકર્તાઓ રૂબરૂ મુલાકાત લઈ ફૂલ આપી હજ યાત્રા માટે શુભેચ્છા આપી હતી. પારડી તાલુકા કોંગ્રેસ સમિતિથી આપણા જે મુસ્લિમ ભાઈઓ, જે લોકોનું પવિત્ર સ્થાન મક્કા મદીના છે, ત્યાં હજ ફરવા જઈ રહ્યા છે. આજે પારડી શહેરમાંથી 8-10 મુસ્લિમ ભાઈઓ અને આપણી બહેનો મક્કા મદીના જઈ રહ્યા છે હજ ફરવા. એમને પારડી શહેર અને પારડી કોંગ્રેસ તરફથી આપણે શુભકામના આપવા આવ્યા છે અને પારડીની જનતા તરફથી બી શુભકામના પાઠવીએ છીએ. અને આપણે ખુદાને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એ લોકોની જે આ જે હજની યાત્રા છે તે સારી રીતના સફળ થાય. અને આપણે એ લોકોને બી કહીએ છીએ કે ભાઈ દુનિયા દેશમાં અને ભારત દેશમાં સુખ શાંતિ રહે તે પ્રભુને ખુદાને પ્રાર્થના કરજો. અને અમારા વતી બી એ દુઆ માંગજો કે ભાઈ ભારત દેશના નાગરિકો સહી સલામત રહે અને ભારત દેશમાં એકતા ચમન અને શાંતિનો સંદેશ લઈને આવે એવી હું ખુદાને પ્રાર્થના કરું છું. મારી મધર છે, વાઇફ છે, મોટાભાઈ છે અને ભાભી છે, 5 જણા છે. અને પારડીથી 25 મુસ્લિમ લોકો હજ પર જવાના છે આ વર્ષે. હજનું એ શું છે, મહત્વ શું છે? મહત્વ તો એ જ છે કે દુનિયામાં સુખ અને શાંતિ અમન બધા જળવાઈ રહી. એના માટે જ અમે તો દુઆ કરીએ છીએ કે આપણી આ દુનિયામાં બધા મળીને રહી, તેની જ દુઆઓ તા થાય કે અમન રાખીએ દુનિયામાં. આજે તમને કોણ શુભેચ્છા આપવા આવ્યું છે? અમારા પારડી શહેરના કોંગ્રેસ આગેવાનો બધા આવ્યા છે.